વધુ માહિતી સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા હરીન માત્રાવાડિયા હરીન ખ્યાતિ હોસ્પિટલ કે જે હવે વિવાદોનો પર્યાય બની ચૂકી છે પણ ફરિયાદ કર્યા પછી કાર્તિક પટેલ કે જેનું ઘર બંધ છે ક્યાં છે આ વ્યક્તિ અને કોર્ટની મંજૂરી મળી ચૂકી છે તપાસ હવે કેટલે બિલકુલ જે આરોપીઓ છે તેમના તમામના ઘર ઉપર ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો છે તે અત્યારે પહોંચી રહી છે અને ઘરના સર્ચ ઓપરેશન હાથ છે હું અત્યારે બતાવવા માગીશ કે કાર્તિક પટેલનું ઘર છે કે જે ખ્યાતિ ગ્રુપના ફાઉન્ડર છે ને તેમના ઘરે પણ ક્રાઈમ બ્રાન્ચની એક ટીમ છે તે તપાસ માટે પહોંચી ચૂકી છે જે રીતના જ્યારથી ફરિયાદ થઈ છે ત્યારથી સીઈઓ હોય કે ડોક્ટર હોય તમામ લોકો છે તેમના ઘર પરિવાર સાથે ઘર બંધ કરી અને નાસી ગયા હતા જો કે હવે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અલગ અલગ ટીમો બનાવી અને તેમને તેમના ઘરે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે મહત્વનું છે કે બે દિવસ અગાઉ ખ્યાતિ હોસ્પિટલમાં પણ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પહોંચી હતી ત્યાંથી પણ મહત્ત્વના દસ્તાવેજો છે તે કબજે કર્યા હતા પોલીસના પણ અનુમાન મુજબ જે કાર્તિક પટેલ છે તે અને તેનો પરિવાર ઓસ્ટ્રેલિયામાં હોવાનું છે તે સામે આવ્યું છે એટલે હવે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા લુકઆઉટ નોટિસ પણ તમામ આરોપીઓ વિરુદ્ધ જાહેર કરી દીધી છે પરંતુ અત્યારની વાત કરવામાં આવે તો સૌથી મોટી ક્રાઇમ બ્રાન્ચ બ્રાંચની કાર્યવાહી માની શકાય કેમ કે તમામ જે આરોપીઓ છે તેમના ઘરે ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો પહોંચી છે જે રીતના હોસ્પિટલમાંથી અલગ અલગ દસ્તાવેજો મળી આવ્યા હતા અલગ અલગ અન્ય ડિજિટલ પુરાવાઓ મળી આવ્યા હતા ત્યારે તમામ જે આરોપીઓ છે એટલે કે કાર્તિક પટેલ હોય કે અન્ય ડોક્ટર હોય તે તમામના ઘરેથી શું પુરાવા મળી આવ્યા છે અથવા તો ત્યાં કઈ પ્રકારના દસ્તાવેજો છે તેની તપાસ કરવામાં આવશે ખાસ કરીને વાત કરવામાં આવે તો ક્રાઇમ બ્રાન્ચની જે તપાસ છે તે અલગ અલગ દિશાઓના અલગ અલગ મુદ્દાઓને લઈને કરવામાં આવી છે કેમ કે જે પણ પુરાવાઓ મળી રહ્યા છે તેની અલગ અલગ તપાસ છે કરવામાં આવી રહી છે સરકારી સીએ પણ રાખવામાં આવી છે કેમ કે ખ્યાતિ હોસ્પિટલમાં જે પ્રમાણેની ગેરરીતિઓ થતી હતી સ્ટાફના પણ નિવેદનો લેવામાં આવશે અને તેને લઈને પણ વધુ પૂછપરછ હાથ ધરવામાં આવશે પરંતુ જે રીતના ખ્યાતિ હોસ્પિટલમાં તપાસ હાથ ધરવામાં આવી હતી ત્યાંથી મહત્વના દસ્તાવેજો મળી આવ્યા છે ખાસ કરીને માર્કેટિંગની જે ટીમ હતી તે અલગ અલગ ગામડાઓમાં કેમ્પ યોજતી હતી અને તેમાંથી જે દર્દીઓ છે તેને ખ્યાતિ હોસ્પિટલ ખાતે આ જે પીએમ જે વાય યોજના છે તેમાં ઓપરેશન માટે લેવામાં આવતી હતી અને આ સમગ્ર કૌભાંડ છે તે અત્યાર સુધીમાં ચાર જેટલા ગામડાઓમાં કેમ્પ કર્યા હોય અને તેનું રજીસ્ટર છે તે મળી આવ્યું છે તેમાંથી દર્દીઓ છે તેમના સગાવાલાની પૂછપરછ કરશે આ ઉપરાંત છેલ્લા દોઢથી બે મહિનામાં ખ્યાતી હોસ્પિટલમાં મૃત્યુ પામેલા જે લોકો છે તેમના પરિવારજનોનો સંપર્ક કરશે અને સમગ્ર વિગત છે તે મેળવશે જે રીતના યુએન મહેતા હોસ્પિટલ છે તેમના ડોક્ટર્સની ટીમ આવી હતી અને તેમણે પણ અલગ અલગ મુદ્દાઓ તપાસ્યા હતા તેમણે પણ અલગ અલગ મશીનરી છે ઓપરેશન થિયેટર છે ત્યાંની પણ તપાસ કરી હતી તેનો પણ એક રિપોર્ટ બનાવવામાં આવશે અને આગામી દિવસોમાં જે લુકઆઉટ નોટિસ જાહેર કરી છે અને અન્ય આરોપીઓ ક્યાં ક્યાં ફરાર છે એને લઈને પણ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવશે જી બિલકુલ હરિનાભાર તમામ માહિતી આપવા માટે તો કોર્ટની મંજૂરી મળી ગઈ છે પણ ફાઉન્ડર કે જે છે તે પોતા એનું ઘર બંધ છે વ્યક્તિ ક્યાં છે તેને લઈને અલગ અલગ જગ્યા પર પોલીસ આગળ તપાસ કરી રહી છે ખ્યાદી હોસ્પિટલ બોગસ ઓપરેશનના મામલે હવે તપાસ કાર્યવાહીને આગળ ધપાવવામાં આવી